માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. મિત્રો, તમે જે રથ જોઈ રહ્યા છો એકદમ બેંજા પાલટી જેવો માતાજીનો રથ બનાવવામાં આવી રહ્યો છે અને માતાજીના પણ તમે દર્શન કરી રહ્યા છો. અને અહીંયા તમે અંદરની સાઈડ જુઓ તો જે બે પેટીઓ છે, ત્યાર પછી આ જે હળિયું જોઈ રહ્યા છો તે શિરીજું છે. અલગ અલગ રથ છે. જય જય અંબે. મિત્રો, તમે જોઈ શકો છો ખૂટી એવી ધજા, જે 52 ગજ થી 3-4 ગણી મોટી ધજા છે. આ દરજા હજી અહીંયા તો વાળે લેલી છે. તમે જોઈ શકો છો આપણા ભારતનો શાન બાન, આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે.
મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને અત્યારે તમને હું તમને બહારથી દર્શન કરાવ્યું કારણ કે અંદર મોબાઈલ અલાઉડ નથી અને અત્યારે તમે હાલ શિખરના તેમજ ધજાડનના દર્શન કરી રહ્યા છો અને મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જે લાખોની સંખ્યામાં તમે કહી શકો ને તોય પણ ચાલે તમે જોવો તો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવેલા છે અને આ અંદર મંદિરમાંથી લાઈ આવેલા છે દર્શન કરવા ગયેલા અહીંયા કવડી મોટી એલઈડી રાખવામાં આવેલી છે ત્યાર પછી આપણે અહીંયા ગેટની અંદર પ્રવેશ કરીએ તો અહીંયા ખૂબ જ સુંદર મજાનું જે રાત્રિનું ડેકોરેશન હોય છે એ હું અત્યારે તમને બતાવવા જઈ રહ્યો છું અત્યારે જે અહીંયા સરસ મજાની સિરીઝો થઈ રહી છે તે રાતે પણ ખૂબ જ સુંદર મજાની લાગી રહી છે તે રોડને બંને સાઈડ કવર કરેલી છે જુઓ સરસ મજાનો ગેટ લાગી રહ્યો છે તેમાં લાલ સફેદ ને એ રીતના અહીંયા સિરીઝો જોઈ રહ્યા છો અને અહીંયા ઘણી જ બધી વસ્તુઓ મળે છે તમે જુઓ નાના મોટા નાના મોટા ટબલા સેલ્ફી પોઈન્ટ ઘણી બધી વસ્તુઓ મળે છે અને ઘણા બધા લોકો જે અહીંયા જગ્યા ઉપર આવે છે મેળાની ખૂબ જ અમને મજા આવી છે તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ચાલો મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ